ભુજ નગરપાલિકાના માજી નગર સેવક પર જીવલેણ હુમલાના બનાવથી કાયદાના રક્ષકોમાં દોડધામ મચી જવા પામી હતી. ભુજ શહેરના પાટવાડી નાકા બહાર રહેતા ભુજ નગરપાલિકાના માજી નગર સેવક હમીદ ભટ્ટી પર જીવલેણ હુમલાના બનાવથી કાયદાના રક્ષકોમાં દોડધામ મચી જવા પામી હતી. યુનિવર્સિટીમાં પૂર્વ નગરસેવકની કારના કાચની તોડફોડ કરીને તેમના પર છરી, ધોકા અને તલવારથી હુમલો કરાતા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. હમીદ ભટ્ટી કચ્છ યુનિવર્સિટીમાં પરીક્ષા આપવા માટે ગયા હતા ત્યારે તેમની કાર પાછળ 3 ગાડીઓએ પીછો કર્યો હતો. યુનિવર્સિટી નજીક જ હુમલાવરોની કાર દ્વારા પ્રથમ હમીદ ભટ્ટીની કાર પર પથ્થરમારો કરાયો હતો. ત્યારબાદ 3 ગાડીઓમાં સવાર 15-1 લોકોએ હમીદ ભટ્ટીને ધોગા, છરી અને તલવારથી બાર માર્યો હતો. બનાવમાં ગંભીર રીતે ઘવાયેલા હમીદ ભટ્ટીને ભુજની એકોર્ડ હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવને પગલે ભુજ શહેર એ તેમજ બી ડિવિઝન પોલીસનો કાફલો તેમજ SOG LCB પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. તેમની કારમાં મોટા પ્રમાણમાં તોડફોડ કરાઈ હતી અને કારમાં લોહીના ડાઘા જોવા મળ્યા હતા. પોલીસે બનાવ પાછળનું કારણ તપાસવા માટે કવાયત હાથ ધરી છે. ત્યારે હમીદ ભટ્ટીના પિતા અહેમદ ભટ્ટીએ મા ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ હુમલો રૂકસાના મર્ડર કેસમાં હમીદ ભટ્ટીએ સચોટ તપાસ થાય તે દિશામાં મહેનત કરી હતી અને યોગ્ય તપાસ થાય તેવી પોલીસને મદદ કરી હતી. ત્યારે આ વાતનું મન દુઃખ રાખીને કાવડ મેઘ તેમજ બાપડ ગેંગે જીવલેણ હુમલો કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે હાલ ચૂંટણી માટે આદર્શ આચારસંહિતા છે ત્યારે હુમલાખોરો પાસે તીક્ષ્ણ હથિયારો અને બંદૂક જેવા હથિયારો કઈ રીતે આવ્યા અને હમીદ ભટ્ટી સાથે પોલીસ જવાનો હોવા છતાં પણ હુમલાખોરો બેકઓફ બનીને હુમલો કરી જાય તે એક વિચારણીય બાબત કહી શકાય. જોયેલો જ છે ને, માં જાણતા તો છે ને, કાવડા ગેંગ છે ને બાપણ ગેંગ છે, એ અત્યાર સુધી 8-1 મર્ડર કર્યા છે મુસ્લિમોના. અને હમણાં જે રૂકસાના બેનનું મર્ડર ખુલ્યું એમાં અલીમોન ઇંગોજાનો જે અનવર છે, લાખા જમાઈ મુજાહિદનું બનાવી દે, મોહસિન ઇંગોજાનું બનાવી છે, એનું જમાઈ રજાક બાફણ, એ આખી ગેંગ આજે કચ્છ યુનિવર્સિટીમાં એક્ઝામ આપવા ગયા હતા. અમિતભાઈ પોલીસ ગાર્ડ પણ સાથે હતો, 2 બીજા પણ માણસો સાથે હતા. અને ત્યાં એક કુંભાર એડવોકેટ છે, એ પણ ત્યાં એક્ઝામ આપવા હતા. એણે કાલે રેકી કરી હતી અને આ લોકોને ગેંગને બતાવ્યું હતું કે અમિતભાઈ અહીંયા આવે છે, એટલે એના માટે તૈયારી કરીને 15-20 જણા ત્યાં હથિયારો ધારિયા રિવોલ્વર પહોંચી ગયા હતા અને ત્યાં અમિતભાઈ ઉપર એટેક કર્યું છે. ના ના, અહીંયાથી અમે અહીંયાથી બરાબર છે, ઉશ્કેરાનું કોણે શું કર્યું હોય તો હું કહી ન શકું કાંઈ. ના ના, જૂની અદાવત તો આ જ છે ને, રૂકસાના મેડમનું મર્ડર કેસ ખોલ્યું એનાથી પહેલાં રૂબાન જે હતો છોકરો 15 વર્ષનો, એને જે અપહરણ કરી ભુજિયા ડુંગર પર, એમાં અલીમોન ઇંગોજાન છોકરાઓ નહોતા, એ હજી પણ અંદર છે જેલમાં. અને અત્યારે મુજાહિદને એ લોકો છૂટેલા છે બહાર, એટલે એમનું પ્લાન હતો અમિતને મર્ડર કરી નાખો, ભવિષ્યમાં કોઈ અમારી સામે બોલે જ નહીં, એટલે પોલીસની હાજરીમાં પણ કરવાની એમની હિંમત છે એ બતાવી એમને. અમે તો સત્ય ઘટના મદદ કરી મજલૂમને અને ખુલ્લા પાડ્યું ને રૂકસામાં એમનું મર્ડરમાં ખુલ્યું, એટલે એમને કે અમે ખૂન કરીએ પણ અમારો મર્ડર કેસ ખુલવા ન જોઈએ, અમને કોઈ નેતા કે આગેવાન અમારે વિરુદ્ધ જવો ન જોઈએ, અમે કંઈ એમ થવું જોઈએ. એ ગુંડા ગેંગ દારૂના ધંધા એ કરે, વ્યાજના ધંધા, આલિમા નિંગોજાની પરિવારમાં કોઈ ધંધો નથી કરતો, છતાંય લાખો રૂપિયાના મકાન હોય છે, બંગલા પર બનાવે છે, ગાડીઓ લે છે, રજાક બાપણનો કોઈ કાયદેસર ધંધો નથી, વ્યાજના ધંધા છે અને કરોડો રૂપિયાની પ્રોપર્ટી છે, એટલે લુખાવગીરી જ કરવી છે. એમને મહેનત કરી પૈસો કમાવો નથી, આખો ખાનદાનમાં કોઈ એમના સારા અલીમાન ઇંગોરજાના છોકરાઓ બનેવીઓ જમાઈઓ કોઈ ધંધો જ નથી કરતા. લૂંટફાટને આ મર્ડર કર્યું એમાં 40 લાખની સુપારી લીધી હતી અને 60-70 લાખનું મકાન લીધું હતું 9 લાખે, અને જે રમઝાન મહિનામાં અમારામાં કહેવાય રમઝાન મહિનામાં કતલ કરી 24માં રોજાના, એટલે એમને કોઈ ઇન્સાનિયત જેવી ચીજ જ નથી, એમના માટે આ બધી રમત વાત છે. ના ના, પકડે એને પોલીસને માંગ કરી જ છે, પોલીસ કાયદેસરની કાર્યવાહી કરે જે એમાં કાયદાની કલમો લાગતી હોય પોલીસને યોગે. હવે નસીહત નહીં પહોંચાડે પોલીસ તો આ તો પોલીસને પણ ચેલેન્જ છે, પોલીસનું ગાઢ સાથીઓને હુમલો કરે. અગાઉ પણ પોલીસ હતું બંધ તો પણ ઘર ઉપર ફાયરિંગ કરી ગયા હતા બરાબર, એટલે બીજી વાર થયું. રેગ્યુલર ગાર્ડની પરમિશનની વાત ચાલે છે,
ગ્રહ ખાતામાં. એ હજી આવ્યું નથી, દરમિયાન પાછો હુમલો થયો. મા મોટર ડ્રાઇવિંગ સ્કૂલ, સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ, ફોર વ્હીલર ડ્રાઇવિંગ માત્ર રૂપિયા 2500માં. એક સાથે ચાર વ્યક્તિ એડમિશન લે તો વ્યક્તિ દીઠ રૂપિયા 2200. દરરોજના 5 કિલોમીટર તથા કુલ 125 કિલોમીટરની તાલીમ. ટુ વ્હીલર ડ્રાઇવિંગ માત્ર રૂપિયા 1500માં. દરરોજના 5 કિલોમીટર તથા કુલ 50 કિલોમીટરની તાલીમ. ટુ વ્હીલર અને ફોર વ્હીલર સાથે શીખનારને ખાસ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. મહિલાઓને ડ્રાઇવિંગ શીખવાડવા માટે મહિલા ઇન્સ્ટ્રક્ટર. મા મોટર ડ્રાઇવિંગ સ્કૂલ, મા આશાપુરા ન્યૂઝ, એક આઈ એપાર્ટમેન્ટ, HDFC બેંક પાસે, જ્યુબેલી સર્કલ નજીક, ભુજ, કચ્છ. સંપર્ક 97252-0163, 97252-0124, 97252-0131.